નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી ચાલો યાદ કરીએ ની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા સો પોથી ધોરણ આઠ વિષય ગુજરાતીનું ચાલો યાદ કરીને પેજ નંબર એકથી આઠ આપેલા છે તો મિત્રો આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે આ બાદ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન આપેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી અને એમની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ આઠનો વિષય ગુજરાતીનો સ્વ અધ્યયન પોથીનું પેજ નંબર એકથી આઠ ચાલો યાદ કરીએ પહેલું તમારે સાતમા ધોરણના એકમ ભીખુંમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવાનું છે તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો મારે સાતમા ધોરણમાં એકમ ભીખું પાત્ર ભજવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ અને બહેન શું ખાશે હું તો પેટ ભરીને ખાઈને આવ્યો મેં જલેબી ખાધીને ખૂબ જ પાણી પીધું આ ગરીબની કોઈ મદદ કરો મને શેઠે જલેબી ખવડાવી હતી ત્યાર પછી તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો એનું વર્ણન તમારા શબ્દમાં લખો હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો તેનું વર્ણન નીચે મુજબ છે મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા મેળામાં રમકડાની અનેક દુકાન હતી મેળામાં ચકડોળ ઘોડાગાડી મોટરની સવારી પણ હતી અમે ચકડોળની મજા માણી હતી મેળામાં મીઠાઈની દુકાન પણ હતી મેળામાં નટના ખેલ જોવાની ખૂબ મજા આવી અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી ત્યાર પછી ત્રીજું આવે છે ધોરણ સાત ગુજરાતી એકમ એક મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાડા અને છોકરાઓ વચ્ચે સી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો ફુગાવાળો ફુગા લઈ લો ફુગા છોકરો કેટલાનો ફુગો આપ્યો ફુગાવાળો બે રૂપિયાનો એક ફુગો છોકરો મને પહેલો એક લાલ ફૂગો આપી દો ફૂગાવાળો હા લો લાવો પૈસા તો આ રીતનો તમારે સવાદ લખવાનો થશે ત્યાર પછી ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો કેમ લખો ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ ગમ્યો કેમકે મહાદેવમાં માનવતાનો ગુણ જોવા મળે છે મને પણ તેમાંથી બીજાની મદદ કરવાની શીખ મળી ત્યાર પછી પાંચમું નીચે એક સંવાદ આપ્યો છે તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્રો સાથે મળીને અભિનય સાથે વાંચો સહપાઠી એક મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગાય પેઠી છે સહપાઠી બીજો ખેતરમાં નથી શેઢા ઉપર છે સહપાઠી ત્રીજો કાપલો કાઢી જવાની મહાદેવ આ બાજુ કે પેલી બાજુ સહપાઠી પેલી બાજુ હશે ઝડપથી દોડ મહાદેવ ગાયને કાઠવા દોડે છે મહાદેવ આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ સહપાઠી હા હો આજે પરીક્ષા લેવા વિદ્યા વિદ્યા અધિકારી સાહેબ આવવાના છે મહાદેવ એટલે જ ને હળી કાઢો બધા તો આ રીતનો તમારે સંવાદ લખવાનો છે ત્યાર પછી છઠ્ઠું નીચે એક અધૂરી વાર્તા આપી છે એને પૂર્ણ કરો બંસી ખેતરમાં જતો હતો તે ધૂળિયા રસ્તે ચાલતો જતો હતો તેને ખેતરે પહોંચવાની ઉતાડ હતી અચાનક વાળ પાસેથી ઝાડીમાંથી અવાજ આવ્યો એ છોકરાઓ મને બહાર કાઢો બંસી પહેલાં તો ગભરાઈ જ ગયો પછી હિંમત એકઠી કરીને એણે ઝાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો એના પર ધૂળ વળી ગઈ હતી એકાએક જ મોબાઈલ બોલ્યો ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે મારી પાસે એક એવું રહસ્ય છે જે જાણીને ચોકી જઈશ બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું શું રહસ્ય છે એટલે એણે મોબાઈલ લઈ લીધો અને મોબાઈલ તેને તેના ગામમાં એક વર્ષ પહેલાં થયેલી ચોરીનો બનાવ પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો બંસીને ગામના લોકોએ સાબાશી આપી ત્યાર પછી આવે છે આપેલા ચિત્ર વિશે દસ વાક્ય લખો આ શહેરનું ચિત્ર છે શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે રસ્તા પર લોકોની અવર જવર ચાલુ છે શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે ભિખારી આવતા જતાં લોકો પાસે ભીખ માગે છે ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે મિલમાંથી ધુમાડાના ગોઠા નીકળી રહ્યા ત્યાર પછીનો મહાવરો છે તમારી મુલાકાત અચાનક જ તમારા મિત્ર તમારા પ્રિય ખેલાડી અભિનેતા કે અભિનેત્રી સાથે થઈ ગઈ છે તો તમે એમને કેવા પ્રશ્ન પૂછશો હવે આપણે ખેલાડી સાથે મુલાકાત થઈ છે હું આ પ્રશ્ન પૂછીશ ખેલાડીને તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા હતા તમને શેનો શોખ છે ક્રિકેટ સિવાય તમને અન્ય કઈ રમત ગમે છે તમે ફિટનેસ માટે શું ખાવ છો રોજની કેટલી કલાક ઊંઘ લો છો બરાબર આ રીતના પ્રશ્નો પૂછશે ત્યાર પછી તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખો તો મિત્રો આ રીતનું તમારે લગ્ન ગીત લખવાનું છે કોયલ બેઠી આંબળિયાની ડાળ મોરલિયા બેઠો ગઢને કાંગરે હોશીલાવીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો આપણે રે દેશ તો આ રીતની મિત્રો તમારે કવિતા લખવાની છે અહીંયા જોઈ શકો છો બરોબર આ રીતની ત્યાર પછી ત્રીજું છે તમારે પ્રવાસ જવાનો હોય ત્યારે તમે સી સી તૈયારી કરો છો એના વિશે લખો મારે પ્રવાસ જવાનો હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છું એ મુજબ કપડાની બેગ તૈયાર કરું છું થોડો નાસ્તો સાથે લઉં કોલગેટ બ્રશ દાંતિયા તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુ સાથે લઈ એક ડાયરી અને કેમેરો સાથે લઈ જાઉં ત્યાર પછી તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી રીતે કેવી કેવી તૈયારી કરશો ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્ન પૂછીશ એ વિશે પહેલાં વિચારીશ તેમજ મારા વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ એપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ અને મારા વિસ્તારના જે પ્રશ્નો હશે તેનું હું એક લિસ્ટ બનાવી રાખીશ ત્યાર પછી તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો રખડતા ઢોર માટે હું એક પાંજરાપોળ બનાવીશ અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરવું અને અમારા વિસ્તારમાંથી આ રખડતા ઢોરનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરીશ આપેલી વાતચીત પૂર્ણ કરો ગંગાબહેન મધુબહેન મજામાં છો ઘરે બધા સાજા નરવા મધુબેન હા હા હો ભગવાનની મહેરબાની છે બહેન તમે આ વખતે બહુ દહાડે દેખાયા ગંગાબહેન ગયા અઠવાડિયે તો અમારો અકસ્માત થયેલો મધુબેન કેમ કરતા થયો અકસ્માત ગંગાબેન રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ મધુબેન કઈ ભાંગટૂટ કે ફ્રેક્ચર તો થયું નથી ને ગંગાબેન ના ફ્રેક્ચર તો નથી થયું પણ મૂંઢ છે મધુબેન સારું લ્યો ભગવાનનો આભાર ફરી આવજો ગંગાબેન હા ચોક્કસ ત્યાર પછી આવે છે એક તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળી મેળવીને વર્ગખંડમાં રજૂ કરો ત્યાર પછી આવે છે તમારા ગામ વિસ્તારનું લોકગીત મેળવી એનું વર્ગખંડમાં ગાન કરો આભમાં ઝીણી ઝબુકે વીજળી ઝીણા ઝરમર વર્ષે મેં ગુલાબી કેમ કરી જાશો ચાકરી બરાબર આ રીતનું છે ભીંજાઈ હાથીને ભીંજાઈ ખોડેલા ભીંજાઈ હાથીને બેસ્તલ સુબો ગુલાબી કેમ કરી જાશો ચાકરી ત્યાર પછી આ રીતની કવિતા છે આ રીતની મિત્રો તમે કવિતા લખી શકો છો મહાવરો ત્રણ ધોરણ છ ની લોક કથા લેખણ જાલીનો રહી વાંચીને મિત્ર સાથે મળીને તેની નાટક રૂપે ભજવણી કરો અહીં નાટક ભજવવાનું હોવાથી દરેક મિત્રો જાતે આ પ્રશ્ન તૈયાર કરશે તો મિત્રો અહીંયા તમારે પ્રશ્ન છે જાતે તૈયાર કરવાનો થશે ત્યાર પછી નીચે એક લોકગીત આપ્યું છે એના ભાવ તમારા શબ્દમાં લખો ઉત્તર દખણથી ચડી વાદળી રહે ઝીણી ઝીણી જબુકે વીજ રહે આજ આનંદ મારે આંગળે રહે ખેડૂતને માથે લીલા મોડિયા રેલોલ કોરિડાની કોટે ઘૂમર માળજો આજ આનંદ મારે આંગણે રેલોલ આ કાવ્યમાં વરસાદ આવવાના એંધાણ દેખાતા ખેડૂત વવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે છે તેની વાત કરવામાં આવી છે પછી નીચે બાલ સૃષ્ટિ સામયિકને પાનું આપ્યું છે એના આધારે પ્રશ્નના જવાબ લખો આ બાળસૃષ્ટિનું પેજ છે એના પ્રશ્નોના જવાબ લખવાના છે બાળ સૃષ્ટિનો આ અંક કયા વર્ષના કયા મહિનાનો છે બાળ સૃષ્ટિનો આ અંક વર્ષ બે હજાર આઠ ના ઓગસ્ટ મહિનાનો છે બાળસૃષ્ટિના આ અંકની કિંમત કેટલી છે બાળસૃષ્ટિના આ અંકની કિંમત આઠ રૂપિયા છે બાળસૃષ્ટિના વાચકો મુખ્યત્વે કોણ હશે બાળસૃષ્ટિના વાચકો મુખ્યત્વે બાળકો હશે બાળસૃષ્ટિના અંકમાં શાને લગતી માહિતી વધુ હશે બાળસૃષ્ટિના આ અંકમાં આઝાદીને લગતી માહિતી વધુ હશે આ અંક પર આઝાદી અમર રહો એવું સૂત્ર ખાસ કયા કારણથી લખ્યું હશે ઓગસ્ટ માસમાં પંદર ઓગસ્ટ આવે છે તે માટે ટ્રાફિક સિગ્નલથી તમે પરિચિત છો અને મહત્ત્વ વિશે લખો ટ્રાફિક સિગ્નલમાં ત્રણ લાઇટ હોય છે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે આપણે રસ્તો ઓળંગવો જોઈએ નહીં એટલે થોભવું જોઈએ લીલી લાઈટ ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગવો જોઈએ પીળી લાઇટ ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગવા જવાની તૈયારીમાં રહેવું આથી અકસ્માત થતો અટકાવી શકાય ત્યાર પછી અહીં ગુજરાતનો નકશો આપવામાં આવ્યો છે તેનું અવલોકન કરો એના આધારે આપેલા પ્રશ્નના જવાબ લખો અહીંયા ગુજરાતનો નકશો છે એમના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો તમારે અમદાવાદથી જૂનાગઢ જવું હોય તો તમે કયા રસ્તે જશો રાજકોટવાળા રસ્તે થઈને ત્યાર પછી ગાંધીનગરથી કયું શહેર વધુ નજીક છે મહેસાણા કે પાલનપુર તો મહેસાણા નકશામાં દરિયા કિનારા પર આવેલા સ્થળોના નામ લખો ભાવનગર વેરાવળ કચ્છ આ નકશામાં દેખાતા પર્વતના નામ લખો ગિરનાર પાવાગઢ અને માંડવીની ટેકરીઓ અરવલ્લી આ નકશામાં દેખાતી નદીઓના નામ લખો હાથમતી શેત્રુંજી નર્મદા તાપીને હિરણ નકશામાં દેખાતી પર્વતમાળાનું નામ લખો તો અરવલ્લી પર્વતમાળા ત્યાર પછી સાતમું તમારે બે ચાર દિવસનો ગુજરાતનો પ્રવાસ કરવો હોય તો તમારા ઘરેથી ક્યાં ક્યાં જશો તેની વિગત લખો હું કચ્છના પ્રવાસે જઈશ ત્યાં ઘણા બધા ફરવાના સ્થળ છે આઠમું નકશામાં દેખાતા સરોવરના નામ લખો નારાયણ સરોવર નળ સરોવર સરદાર સરોવર ગુજરાતના આ નકશાની માહિતી આપ્યા બાદ ભારત દેશનો નકશો ધ્યાનથી જુઓ અને તેમાં આવતી નદીઓ સરોવર પર્વતો જોવાલાયક સ્થળો વિશે માહિતી જાણી તમારા મિત્રોને વાત કરો ત્યાર પછી ટ્રાફિક સિગ્નલના ચિત્રો દોરીને એ શું સૂચવે છે એ લખો વાંચો ને તેને અનુરૂપ યોગ્ય રંગ પૂરો તો મિત્રો અહીંયા લાલ લીલો અને પીળો રંગ છે તમારે આ લાઇટમાં પૂરવાનો છે લાલ છે એ વાહન થોભો લીલો છે એ આગળ વધો અને પીળો છે વાહન ચલાવવાની તૈયારીમાં રહો એટલે પહેલામાં તમારે લાલ લાઇટ કરવાની છે બીજામાં લીલી લાઇટ અને ત્રીજામાં પીળી લાઈટનો કલર પૂરવાનો છે આપેલી અખબારી નોંધના આધારે પ્રશ્નોના જવાબ લખો મહાન બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકાના જન્મ જયંતિ નિમિત્તે પાટનગર ગાંધીનગર ખાતે પુસ્તક મેળાનું આયોજન છે તો આ રીતનું મિત્રો અહીંયા પુસ્તક મેળાનું આપણને પ્રેસ નોટ આપી છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખશું આયોજન આયોજક એટલે શું પુસ્તક મેળાનું આયોજન કરનારને આયોજક કહેવાય છે આ પુસ્તક મેળાનો લાભ કોણ કોણ લઈ શકે છે બધા જ લઈ શકે છે આ પુસ્તક મેળો ક્યાં ભરાય છે ગાંધીનગર આ પુસ્તક મેળો કોની સ્મૃતિમાં યોજાયો છે ગીજુભાઈ બધેકાના પુસ્તકો પર કોના પુસ્તકો પર વિશેષ વળતર મળશે ગીજુભાઈ બધેકાના પુસ્તકો પર વિશેષ વળતર મળશે તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો મેં ગીજુભાઈ બધેકાનું મુછાડીમાં પુસ્તક વાંચ્યું છે સાતમું તમારા ગામમાં જાહેર જગ્યા પર લગાવેલા સૂત્રો ક્યાં ક્યાં છે એ સૂત્રો સૂત્રો જેવા બીજા બનાવો અહીં કચરો કરવો નહીં પ્રભુતા આ રીતના સૂત્રો છે આપેલા શબ્દનો અર્થ શબ્દકોશમાંથી મેળવી શબ્દકોષના ક્રમમાં ગોઠવો ધરતી વેદના અસ્મિતા વિજ્ઞાન પ્રતિશોધ પ્રજ્ઞાક્ષાર તો અર્થ છે અવનિ ધરતીનો ગુજરાત અર્થ છે અવનિ દુઃખ વેદનાનો દુઃખ અસ્મિતા એટલે ગૌરવ વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન પ્રતિશોધ એટલે બદલો પ્રજ્ઞા એટલે બુદ્ધિ ક્ષાર એટલે ખારાસ ક્રમમાં ગોઠવીએ અવનિ આધુનિક ખારાસ ગૌરવ દુઃખ બદલો બુદ્ધિ અને વિવિધ જ્ઞાન આપેલા શબ્દનો ઉપયોગ કરી એક ફકરો લખી તેનું શીર્ષક આપો પિચકારી રંગ ફાગણ તો તમને ખ્યાલ જ છે આ હોળી વિશે છે તો શીર્ષક છે આપણે નીચે લીખું છે હોળી હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે એક કથા મુજબ હોલિકા અને પ્રહલાદની વાતો પ્રચલિત છે પ્રહલાદને હોળીમાં બાળવા જતાં હોલિકા પોતે બળી ગઈ હતી હોળીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવાય છે હોળીના દિવસે ખજૂર ધાણી ખવાય છે ધૂળેટીના દિવસે રંગો ઉડાણાય છે ઘેરૈયા કેસોડાના રંગોથી અને પિચકારીથી ધૂળેટી રમે છે આ તહેવાર ફાગણ મહિનામાં આવે છે મોરના ઈંડા ચિતરવા ન પડે એ કહેવત તમારા શબ્દોમાં સવિસ્તાર લખો મોરના ઈંડા ચિતરવા ન પડે મા બાપ હોશિયાર હોય ત્યાં સંસ્કાર એમના બાળકોમાં આપોઆપ આવી જાય છે સંસ્કાર આપવા પડતા નથી મોર રંગબેરંગી હોય છે એના બાળકો પણ રંગબેરંગી જ હોય છે એને ચિતરવા ન પડે એવું કહેવામાં આવ્યું ચોથું આપેલા ફકરામાં રેખાંકિત શબ્દના સ્થાને કોષમાં આપેલા શબ્દમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકી ફકરો ફરીથી લખો વરસાદ ખેડૂત ખુશ આકાશ પક્ષીઓ રાહ ઝાડ અને વાદળ નભમાં ઘન ઘેરાયા હતા વર્ષા આવશે એવું લાગતું હતું બધા કૃષ પ્રસંગ થઈ ગયા વૃક્ષ પરના વિહંગો પણ જાણે મેઘરાજાની પ્રતીક્ષામાં હતા આકાશમાં વાદળ ઘેરાયા હતા વરસાદ આવશે એવું લાગતું હતું બધા ખેડૂતો પ્રસન્ન થઈ ગયા ઝાડ પરના પક્ષીઓ જાણે મેઘરાજાની રાહમાં હતા તો આ રીતનું મિત્રો છે તમારે લખવાનું થશે ત્યાર પછી ખોટો શબ્દ છે કે નાખી વાક્ય ફરીથી લખો તો નીચે આપણે ફરીથી વાક્ય લખ્યું છે વિષ્ણુના પાણીમાં ચક્ર હતું બીજું છે ઘઉં રવિ પાક છે ત્રીજું છે મીઠાની ગુણનો ભાર ગધડો ઉચકી ન શક્યો પછી નદીમાં પૂર આવ્યું તેનો મધુર સૂર સાંભળીને અમને મજા આવી તો અહીંયા ખોટા શબ્દ આપણે છેકેલા છે ત્યાર પછી નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો સ્ત્રીલિંગ પુલિંગ અને નપુસલિંગ તો સ્ત્રીલિંગમાં સળી અને પુરિયા છે પુલિંગમાં છે ઓરડો સળિયો લીમડો અને નપુસલિંગમાં આવશે બેઠક ફળિયું અને જળ તો મિત્રો આ તો આપણું ધોરણ આઠનું વિષય ગુજરાતીનું સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીએ એનું પેજ નંબર એકથી આઠનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અથવા એમની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો